સુરત જિલ્લાના અંતરિયાર ગામ પીપળિયા ખાતે આજે ટાઈગર ગ્રુપ દ્વારા અશ્વદળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનું ઉદ્ઘાટન રાજ્ય ખેલ મંત્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઘોડા માલિકો પોતાના ઘોડાઓ સાથે ભાગ લેવા આવી પહોંચ્યા હતા. જુદી જુદી નસલોના ઘોડાઓને રેસમાં ઉતારવામાં આવ્યા હતા, જેને માણવા માટે મોટી સંખ્યામાં અબાલ વૃદ્ધો ઉમટી પડ્યા હતા. પીપરી ગામ તાપી નદી કિનારે આવેલું ગામ છે, જેને રાજ્ય સ્તરે શ્રેષ્ઠ ગામનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ત્યારે આ ગામના ટાઈગર ગ્રુપ નામના યુવાનોએ અશ્વદોડનું આયોજન કર્યું હતું, જેમાં સુરત, મધ્ય ગુજરાત જેવા વિવિધ જગ્યાએથી ઘોડાના માલિકો ભાગ લેવા આવી પહોંચ્યા હતા. મારું નામ સરપ્રજ અબુભાઈ ટર્કી છે. મારો ઘોડો નાની નરોલી ગામનો છે, જિલ્લા સુરત. અને આ ઘોડાને મેં આટલે પહેલો નંબર પ્રાપ્ત કર્યો અને મને આટલે આ મેદાનમાં ઘણી આનંદ થયો. આ મેદાન પણ સારું હતું અને આટલાના આયોજક પણ ઘણા સારા હતા. આટલાના આયોજકે બહુ સારું નિયમ કર્યો અને ન્યાય કર્યો એટલે મને પહેલો નંબર હાસિલ કર્યો. મને સરકાર પાસે સારી અપેક્ષા આપું. એ લોકોએ સારું ઇનામ આપ્યું ઘોડાને અને ઘોડાઓને સારું પોષણ આપ્યું અને બહુ સારું રહ્યું. સુરત પણ જાઉં છું, આટલી પણ ઘણું સારું લાગ્યું. આટલી પહેલી વાર રેસ થયું પણ આટલું આયોજક ઘણું સારું લાગ્યું. અને આ ઘોડો મારે લગભગ તો 20-25 રેસમાં વિનર થયો છે. મારો ઘોડો જેસલમેર વિનર થયો, કચ્છ ભુજ વિનર થયો, રાજસ્થાન વિનર થયો, તામિલનાડુ વિનર થયો અને સુરત પણ વિનર થયો છે. એના અગત્ય પણ ઘણી વાર વિનર થયો છે. સુરત જિલ્લામાં આમ તો પ્રથમવાર આવ્યો છું. કચ્છમાં, સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતની અંદર આ અશ્વદોડની અંદર કાર્યક્રમો ગયો છું, પરંતુ એના કરતાં પણ વિશિષ્ટ કાર્યક્રમ આજના પીપળિયા માની તાલુકાના ગામની અંદર સરસ મજાનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એમાં ટાઈગર ગ્રુપના આયોજક રોહિતભાઈએ મહેનત કરીને જે પ્રકારનું અહીં આયોજકો, જેમાં 200થી પણ વધારે અશ્વો આજે અહીંયા રમતમાં ભાગ લઈ રહ્યા છે. રાજ્ય સરકાર પણ આ અનેકવિધ રમતોની અંદર લોકોને પ્રોત્સાહિત કરીને જે રીતે આજનો અહીંયા જે કાર્યક્રમ રાખ્યો છે અશ્વદોડ, એની અંદર પણ લગભગ 5 લાખ રૂપિયા આ આયોજકોને પણ એમાં આપશે ને. આવી રીતે લોકોને પ્રોત્સાહિત કરીને અનેકવિધ કુસ્તીની રમતો હોય, બેડમિન્ટન હોય, ટેબલ ટેનિસ હોય, આવા તમામ લોકોને સ્ટેટ લેવલનું જે ફેડરેશન છે એના દ્વારા રમત કરે તો એ તાલુકા જિલ્લાના જે આવા કાર્યક્રમો થાય છે એની અંદર પણ સરકાર દ્વારા ગ્રાન્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કોઈ પણ મતદાનનો અધિકાર છીનવાયો નથી. પંડવાઈ સુગર ફેક્ટરી 1998થી શરૂઆત થઈ હતી એની, અને ત્યારથી જ આ કાયદો હતો કે સતત 3 વર્ષ સુધી સિદ્ધિ નાખે તો જ એને મત આપવાનો અધિકાર અને તો જ એને ઇલેક્શનમાં મત આપવાનો અધિકાર. આ જે પ્રકારનું આમાં ભૂતકાળમાં પણ પંડવાઈ સુગરના આ જે કાયદો હતો એ કાયદાની અમે કોર્ટમાં ગયા હતા ત્યારે 3 પૈકી 1 વર્ષ જેને સીધી નાખ્યો હોય એને મત આપવાનો અધિકાર આપ્યો હતો. અને મિત્રો, એટલું કહીશ કે જે વ્યારા સુગર ફેક્ટરી હોય, દાદરિયા હોય, મરોલી હોય, અહીંયા બાજુમાં તમારી માંડવી સુગર ફેક્ટરી હોય, વડોદરાની બોડેલી, કરજણ, આ બધી સુગર ફેક્ટરી લગભગ 7-8 અને વલસાડ પણ, કે આટલી સુગરોને જે કાચો માલ છે, રો મટીરિયલ શેરડી, એ ન મળવાને કારણે મેં તો એટલું કહીશ કે 2500 ટનની શેરડી, 2500 ટનની સુગર ફેક્ટરી હોય તો એને વર્ષની અંદર 5 લાખ ટન પીરાણ જો કર્યું હોય તો જે વાયબલ ગણાય. આજે આ 5 લાખની જગ્યાએ 1 કે 2 લાખ ટન શેરડીનું પીરાણ થતું હોય, સ્વાભાવિક છે કે એ 5 લાખ ટન પી લે કે 2 લાખ ટન પી લે, એના વિવિધ ખર્ચાઓ સરખા હોય છે. અને એને લઈને રો મટીરિયલ ન મળવાને કારણે આ ફેક્ટરી ખોટમાં જાય છે. અને એને લઈને આ જોયું છે કે મેં હમણાં તમને ગણાવી આ સુગર ફેક્ટરી 7 સુગર ફેક્ટરીના ખેડૂતો આજે રોડ પર આવી ગયા કહું તો ખોટું નથી, કારણ કે એને જે રો મટીરિયલ જોઈએ એ રો મટીરિયલ પૂરતા પ્રમાણમાં ન મળે. અને હું એટલું જ કહીશ કે સાચો ખેડૂત જ્યારે ખેડૂતોને શેર જ્યારે પ્રાપ્ત થયા ત્યારે કલમ 161 એમાં સ્પષ્ટ ઉલ્લેખ. અશ્વદોડ સ્પર્ધાને પણ હવે રાજ્ય સરકાર મહત્વ આપી જરૂરી આર્થિક સહાય કરી રહી હોવાનું મંત્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું. મારું નામ મહેશભાઈ દોલતભાઈ દેસાઈ, ગામ માધર, ઓલપાડ તાલુકો. અમે આજે અહીંયા રેસ જોવા આવેલા હતા અને આટલું મોટું આયોજન અને નાના ગામડાની અંદર આવી રેસો થાય તો અમને બી ઘણો આનંદ થાય. અને આજે અમને ઘણા મોટી સંખ્યામાં લોકો આવેલા છે અને આયોજનથી અમે ઘણા ખુશ છે અને આવું પ્રોત્સાહન નાના ગામડાઓને મળે
તો સારું. સ્મિતા પટેલ, પીપળિયા અમારું મામાનું ગામ છે અને અહીંયા ઘોડાની રેસ થાય છે તે જોવા માટે અમે આવ્યા છે. અમને ઘણો આનંદ થાય છે. સરકાર પાસે એવી અપેક્ષા છે કે આવી રેસ અનેક ગામોમાં પણ થાય. મારું નામ રોહિતભાઈ પટેલ છે, હું પીપળિયા ગામનો રહેવાસી છું. અમારા ટાઈગર ગ્રુપ દ્વારા હોર્સ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ પ્રથમ તો એક વીક પહેલાં લગભગ 100 જેટલા સમગ્ર ગુજરાતમાંથી જુદા જુદા જિલ્લાઓમાંથી 100 જેટલા અશ્વની નોંધણી થઈ હતી. અમોએ જુદી જુદી પ્રકારની અશ્વરેસનું આયોજન કરેલ હતું, જેમાં 30 કિલોમીટરની ઝડપવાળા, 35 કિલોમીટરની ઝડપવાળા અને 40 કિલોમીટરની ઝડપવાળા અશ્વ નોંધાયેલ હતા. પરંતુ જ્યારે આજે રેસનું આયોજન કરવામાં આવ્યું છે અને આજનો સમય છે, ત્યારે જે 100નું રજીસ્ટ્રેશન થયું હતું તેના કરતાં પણ વધારે 211 જેટલા ઘોડાઓ આજે અમારા ટાઈગર ગ્રુપ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. અને એ ટાઈગર ગ્રુપને પ્રોત્સાહક તરીકે અમારા ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલની ગ્રાન્ટમાંથી 4,75,000 જેટલા અમારા ગ્રુપને મળ્યા છે આ આયોજન બદલ. અને જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમમાં જે વિજેતા બનશે એ વિજેતાઓને પણ આ મુખ્ય આમંત્રિતો દ્વારા 1,00,000 જેટલું માટબાર ઇનામ આપવાની ઘોષણા હમણાં કરવામાં આવી છે. મારું નામ ભૂમિ મહેશભાઈ વસાવા છે. આજે અહીંયા પીપળિયામાં અશ્વદોડની હરીફાઈ રાખવામાં આવી છે અને અમે અહીં જોવા આવ્યા છે. અમને ખૂબ આનંદ થયો, આ જોવામાં ખૂબ મજા આવી. દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં આ હરીફાઈ થવી જોઈએ જેથી લોકોમાં દોડની અને રમતગમતની ખૂબ ઉત્સાહ વધે. પીપળિયા જેવા અંતરિયાળ ગામડામાં ખૂબ જ રોચક અશ્વદોડ સ્પર્ધા 2020નું આયોજન થતા આજુબાજુના ગામડાઓના ભારે સંખ્યામાં અબાલ વૃદ્ધોએ ગૌતમ પટેલનો અહેવાલ દિવ્યાંગની સ્કીમ.